સુરતના વિસિબલ હોસ્પિટલમાં આવેલા એમઆઈસીયુમાં રાત્રિના સમયે પંખામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જો કે કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ હોય જેથી મોટી દુર્ઘટના ટળી હતી. સુરત નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં બુધવારે રાત્રે ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવે તેના પરિણામે આ શક્ય બન્યું હતું. આગની ઘટના સમયે એમઆઈસીયુમાં 10 પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં સર્વન્ટ હરિઓમ બુધવારે મોડી રાત્રે 1 વાગ્યે એક દર્દીનો રિપોર્ટ લઈ રાત્રે એમઆઈસીયુમાં આપવા ગયા હતા. દિવાલમાં લગાવેલા એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો હતો, જેથી તેમણે વોર્ડમાં હાજર ડોક્ટર સિદ્ધાંતને જણાવ્યું અને બંનેએ ભેગા મળીને ફાયર એક્ઝિક્યુશનની મદદથી પંખામાં લાગેલી આગ ઓલવીને જાણ ઉપરીને કરી હતી. તો આ અંગે સિવિલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમે બેઠક કરી હતી, જેમાં ઇજનેરે જણાવ્યું હતું કે દિવાલમાં લગાવેલા પંખા નાના હોય છે, 3 થી 4 કલાક ચાલ્યા બાદ તે ગરમ થઈ જાય છે, જેથી આગ લાગવાની શક્યતા વધી જતી હોય પંખા કાઢી લેવા સૂચના આપી છે. સાથે હોસ્પિટલમાં જેટલી વીજળીને લગતી ફરિયાદો છે તેને સુધારવા સૂચના આપી છે.